દેશભરમાં કોરોનાના ભય વચ્ચે લોકો જીવન ગુજારી રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા તંત્રની મંજૂરી લઈ કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી જે આજે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। કોરોનાની બીજી લહેરે લોકોને હચમચાવી નાખ્યા છે અને રોજે રોજ વધતા જતા કેસો અને મૃત્યુદરના વધારાથી લોકો ભયભીત તરે જીવન ગુજારી રહ્યા છે। કોરોનાની વધતી જતી લહેર વચ્ચે દવાખાનાઓમાં બેડ ઓક્સિજન સહિતની આરોગ્યલક્ષી સામગ્રીની અછત વર્તાઈ રહી છે। તેવા સંજોગોમાં આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ નવજીવન ડોક્ટર હાઉસ હોસ્પિટલ દ્વારા કોરોના મહામારી વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્ર પાસે માગેલી મંજૂરી બાદ તંત્રની ગાઈડલાઈન મુજબ 25 બેડની 24 કલાક સેવા આપતી તાલુકામાં પ્રથમ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। આ નવજીવન કોવિડ હોસ્પિટલમાં આજ દિન સુધી અંદાજે 150 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને તે તમામ દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પહોંચી ગયા છે અને આ હોસ્પિટલમાં ડોક્ટરોની અર્થાગ મહેનત થઈ એક પણ કોરોના દર્દીનું મોત થયેલ નથી। અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ। અમે 17/4/2021 રોજ અમારી હોસ્પિટલને કોરોના સેન્ટરમાં રૂપાંતર કરી। તારીખ 17/4/2021 આજ સુધીમાં મારી ટીમના અથાગ પ્રયત્નો અને મહેનતથી લગભગ 150 દર્દીઓની અમે સારવાર કરી છે અને એ સારા કરીને ઘરે મૂક્યા છે। એમાં મૃત્યુદર અમારો 0 છે। આ સમય દરમિયાન ઓક્સિજનની અછત, દવાઓની અછત વચ્ચે દર્દીઓના સગાના સહયોગ અને મારી ટીમના સાથ અને સહકારથી આ કોરોના જેવી બીમારીને લડત આપી શક્યા છીએ। અત્યારની પરિસ્થિતિ મુજબ અને ICMRના નિયમ મુજબ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના જેવી બીમારી સામે લડવા આપણે વેક્સિન ફરજિયાતપણે લેવી જોઈએ। ઘરની બહાર ન નીકળવું જોઈએ, કામ સિવાય બહાર ન જવું જોઈએ અને ડૉક્ટરને સાથ અને સહકાર આપી સલાહ મેળવવી જોઈએ। ડૉક્ટર